શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન પંચમ પ્રકરણ અધ્યાય 66મો ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે, હે મુનિ, અમે કહેલો આ યોગ શુભદેશ કાળાદિકના સેવનથી સિદ્ધ થાય છે અને અશુભદેશ કાળાદિકના સેવનથી સિદ્ધ થતો નથી, ઉલટાનો વિનાશનું કારણ બને છે. દેશ, કાળ, ક્રિયા, ધ્યાન, શાસ્ત્ર, દીક્ષા, મંત્ર અને સંગ આ 8 જેવા હોય તેવો ફળ મળે છે. શુભ હોય તો સેવન કરનારને શુભ ફળ મળે અને અશુભ હોય તો અશુભ ફળ મળે છે. આ શુભદેશ કાળાદિકનું સેવન કરવાથી મનુષ્યની બુદ્ધિ શુભ થાય છે અને અશુભ દેશ કાળાદિકનું સેવન કરવાથી અશુભ થાય છે તેમાં કોઈ જાતનો સંશય નથી. તેથી બુદ્ધિમાન પુરુષે અસત દેશ કાળાદિકનું સેવન ન કરવું. પોતાનું હિત ઈચ્છતા પુરુષે અસત દેશ કાળાદિકનો તત્કાળ ત્યાગ કરી શુભ દેશ કાળાદિકનું જ સેવન કરવું. હે મુનિ, આ પ્રમાણે યોગશાસ્ત્રના જ્ઞાતા પુરુષોએ પ્રમાણ કરેલા અંગ અને ઉપાંગે સહિત યોગશાસ્ત્રનું રહસ્ય જાણવા ઈચ્છતા તમને અમે કહ્યું. આ યોગશાસ્ત્રનું પરમ રહસ્ય છે તે તમે જેવું પૂછ્યું તેવું જ અમે તમને બુદ્ધિમાન અને યોગ્ય અધિકારી જાણીને કહ્યું છે. સર્વે શાસ્ત્રોના અર્થોનું મંથન કરી તેઓનો સાર ગ્રહણ કરીને સર્વલોકનો હિત કરનારો એ સાર અમે તમને સંભળાવ્યો છે. જે આ યોગશાસ્ત્રના સારને સાંભળશે અને જે કહેશે તે બંને સર્વ પ્રકારના પાપ થકી મુકાઈ જશે. સુવ્રત મુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન, સકલ યોગશાસ્ત્રના રહસ્યના ઉપદેષ્ટા સદગુરુ ભગવાન શ્રી નારાયણ મુનિએ આ પ્રમાણે કહેલા યોગશાસ્ત્રને સાંભળીને યોગ વિષયક પ્રશ્ન કરનારા શતાનંદ સ્વામી અતિશય આનંદિત થયા. તેના સિવાયના બીજા ભગવાન શ્રીહરિના આશ્રિત સર્વે સંતો તથા હરિભક્તો પણ આ યોગશાસ્ત્રના શ્રવણથી પરમ આનંદ પામ્યા ને શ્રીહરિની સ્તુતિ કરી વંદન કર્યા. પરમ આનંદ પામેલા શતાનંદ સ્વામી પણ મનુષ્યાકૃતિમાં રહેલા શ્રીહરિને પરમ આદરથી નમસ્કાર કરી સ્તુતિ કરવા લાગ્યા. હે શ્રી વાસુદેવ, તમે નિર્મળ એવા અમૃત નામે રહેલા અક્ષરધામને વિશે સદાય નિવાસ કરીને રહ્યા છો. સર્વના અંતર્યામી નારાયણ છો. તમારા સ્વામી નારાયણાદિ નામો પણ ઉચ્ચારણ કરનાર અને સાંભળનારને નરકમાંથી તારે છે. તમે નવીન મેઘની સમાન શ્યામ સુંદર શરીરધારી છો, છતાં શરીરમાંથી નીકળતી શ્વેત પ્રભાને કારણે શ્વેતકાંતિમાન જણાવો છો. સદાય દ્વિભુજ છો, છતાં ભક્તજનોની ઈચ્છા પૂર્તિ કરવા ચતુર્ભુજ સ્વરૂપે દર્શન આપો છો. એવા હે ભક્તિધર્મના પુત્ર શ્રીહરિ, હું તમારે શરણે આવ્યો છું. હે શ્રીહરિ, તમે આ લોકમાં પોતાના એકાંતિક ભક્તોની શિક્ષાને માટે સંપૂર્ણ અંગે યુક્ત એકાંતિક ધર્મનું પાલન કરો છો, તેમજ અષ્ટાંગ યોગની સમગ્ર કળાઓનું અને અહિંસા તથા નૈષ્ઠિક બ્રહ્મચર્યાદિ મહાવ્રતોનું પણ પરિશીલન કરો છો. એવા હે ભક્તિધર્મના પુત્ર શ્રીહરિ, હું તમારે શરણે આવ્યો છું. પ્રાણાયામ સમયે પોતાના શ્વાસની સાથે પોતાના અંતઃકરણમાં અને બહાર નેત્રોની આગળ પોતાના વાસુદેવ ભગવત સ્વરૂપને વિશે વારંવારની અનુલોમ વિલોમ વૃત્તિની આવૃત્તિ દ્વારા તમે ચડતી વેળમાં આવતા જતા જળવાળા સમુદ્રની ઉપમા આપવા યોગ્ય છો. અર્થાત તમારા શ્વાસની અનુલોમ વિલોમ આવૃત્તિ સમુદ્રમાં આવતા જતા મોજાની ઉપમા આપવા લાયક છે અને તમે સમુદ્રની ઉપમા લાયક છો. એવા હે ભક્તિધર્મના પુત્ર શ્રીહરિ, હું તમારે શરણે આવ્યો છું. ઉત્પન્ન થતી નેત્રાદિ બાહ્ય ઇન્દ્રિયોની અને મન આદિ આંતર ઇન્દ્રિયોના ગણની ક્રિયા તથા પ્રાણવાયુની ક્રિયા તથા તે ઇન્દ્રિયોના દેવતાઓની વૃત્તિની ઉત્પત્તિ સ્થિતિ અને લયરૂપ ક્રિયાને
પોતાના અસાધારણ પ્રતાપને કારણે સર્વેના સાક્ષીરૂપે સર્વેથી અલગ રહીને સર્વેની ગતિને જોતા થકા હંમેશા સ્વસ્વરૂપની સ્થિતિમાં વર્તી રહેલા એવા હે ભક્તિધર્મના પુત્ર શ્રીહરિ, હું તમારે શરણે આવ્યો છું. ક્યારેક પોતાના પ્રગટ મનુષ્યાકૃતિરૂપ ભગવત સ્વરૂપને વિશે દેખાતી માયામય આકૃતિ, અજ્ઞાનતા તથા અશુભ વાસના આદિકનો અતિશય નિષેધ કરવા માટે નિર્બીજ સાંખ્યમત તથા નિર્બીજ યોગમતની યુક્તિઓનું અનુસરણ કરી પોતાનું સર્વથી સદાય નિર્લેપપણું સમજાવતા એવા હે ભક્તિધર્મના પુત્ર શ્રીહરિ, હું તમારે શરણે આવ્યો છું. અહીં દિવ્યરૂપ શ્રી વાસુદેવ નારાયણની ઉપાસનાને કારણે તથા સાંખ્ય વિચાર અને યોગ વિચારના અભ્યાસના કારણે હું સર્વદા શુદ્ધ સ્વરૂપે રહી શકું છું. મને આલોકની કોઈ અશુદ્ધિ સ્પર્શી શકતી નથી તો દિવ્ય સ્વરૂપ ભગવાન શ્રી વાસુદેવની મૂર્તિને અશુદ્ધિ ક્યાંથી સ્પર્શી શકે એવો સમજાવવાનો ભાવ છે. રમાપતિ ભગવાન શ્રી વાસુદેવ નારાયણને વિશે રહેલા સદાય દિવ્યાકૃતિપણાને સમજાવવા તથા તેમને વિશે રહેલા સ્વતઃ સિદ્ધ પ્રકાશના પર્યાયરૂપ જ્ઞાનપણાને સમજાવવા તથા અનાદિકાળની માયામાં બંધાયેલા પોતાના શરણાગત જીવોને માયાનું બંધન છૂટે અને આત્યંતિક કલ્યાણ થાય તે માટે તેઓને પોતાના સ્વરૂપનો ઉપદેશ આપીને અને તેઓએ અર્પણ કરેલ વસ્તુઓનો સ્વીકાર કરવારૂપ શુભ વાસનાઓના વિધિને યથાર્થપણે વિસ્તારથી સમજાવવા માટે સબીજ સાંખ્યમત અને સબીજ યોગમતની યુક્તિઓને સારી રીતે અનુસરતા એવા હે ભક્તિધર્મના પુત્ર શ્રીહરિ, હું તમારે શરણે આવ્યો છું. કામાતુર, ચોર, નટ, વ્યસની અને દ્વેષી માણસ જે રીતે પોતાના મનમાં સતત પોતાના સ્વાર્થની સિદ્ધિનું સ્મરણ કરે છે, તેવી જ રીતે સતત પરમ હર્ષથી શ્રી નારાયણનું સ્મરણ કરી રહેલા હે ભક્તિધર્મના પુત્ર શ્રીહરિ, હું તમારે શરણે આવ્યો છું. અહીં કામાતુરને હંમેશા પોતાની મનગમતી સ્ત્રીની, ચોરને પોતાના મનમાં વસી ગયેલા ધનની, નટને અનેક પ્રકારના કળાકૌશલ્યની સિદ્ધિની, વ્યસનીને પોતાની મનગમતા વ્યસનની, દ્વેષીને પોતાના વૈરીનો વિનાશ કરવારૂપ સિદ્ધિની પ્રાપ્તિ અર્થેનું સતત સ્મરણ હોય છે તેવો શ્રીહરિને ભગવાનનું સ્મરણ રહેતો એવો ભાવાર્થ છે. આ લોકમાં પતિવ્રતા નારી, ચકોર પક્ષી, પતંગીઓ, માછલું, મોર અને ચક્રવાક પક્ષી જેવી રીતે પોતપોતાના ઈચ્છિત વિષયોમાં એકદમ લગ્ન અર્થાત આસક્ત હોય છે, એવી જ રીતે ભગવાન શ્રી વાસુદેવની મૂર્તિમાં હર્ષપૂર્વક અતિશય સંલગ્ન રહેતા એવા હે ભક્તિધર્મના પુત્ર શ્રીહરિ, હું તમારે શરણે આવ્યો છું. અહીં પતિવ્રતા નારીને પોતાના પતિ સિવાય ક્યાંય આસક્તિ હોતી નથી. ચકોર પક્ષીને ચંદ્રમા સિવાય, પતંગિયાને અગ્નિના રૂપ સિવાય, માછલાને પાણી સિવાય, મોરને મેઘ સિવાય અને ચક્રવાકને ચક્રવાકી સિવાય ક્યાંય આસક્તિ હોતી નથી એવી ભગવાનના ભક્તને ભગવાન સિવાય બીજે ક્યાંય આસક્તિ હોવી જોઈએ નહીં એવો ભાવ છે. આ લોકમાં સ્નેહાતુર, ભયાતુર, તીવ્ર રોગાતુર અને ક્ષુધાતુર આ ચાર પ્રકારના મનુષ્યો જેવી રીતે સર્વ પ્રકારનું માન છોડી રાંકની જેમ વર્તે છે, એવી જ રીતે ભગવાનના એકાંતિક સંતોની લોકશિક્ષાને માટે પોતાનું માન છોડી રાંકપણાનો સ્વીકાર કરી વર્તી રહેલા એવા હે ભક્તિધર્મના પુત્ર શ્રીહરિ, હું તમારે શરણે આવ્યો છું. મનુષ્યોએ પોતપોતાના ધર્મમાં દ્રઢ વર્તી શબ્દાદિ માયિક પંચવિષયોમાંથી તીવ્ર વૈરાગ્યને પામી અને અક્ષરબ્રહ્મની સાથે પોતાના આત્માનો એકાત્મભાવ સાધી અતિશય તેજોમય એવા અક્ષરબ્રહ્મ ધામને વિશે સદાય સાકાર મૂર્તિ સ્વરૂપે રહેલા
ભગવાન શ્રીહરિનું નવધા ભક્તિથી ભજન કરવું, આવા પોતાના સિદ્ધાંતનો ભક્તજનોની આગળ તેઓની શિક્ષાને માટે પ્રતિપાદન કરતા એવા હે ભક્તિધર્મના પુત્ર શ્રીહરિ, હું તમારે શરણે આવ્યો છું. હે સંસારરૂપી જાળમાં પડી ફસાઈ ગયેલા સમગ્ર જીવોના બંધુ અર્થાત સંસ્કૃતિનું બંધન છોડાવનારા પરમ હિતકારી, પોતાના ભક્તોની શિક્ષાને માટે સદગ્રંથોના અભ્યાસમાં અને તેના શ્રવણમાં હંમેશા પ્રીતિ ધરાવતા તેમજ આ લોકમાં સત્પુરુષોની સભામાં ભક્તોની શિક્ષાને માટે ઉપદેશ આપતા એવા હે ભક્તિધર્મના પુત્ર શ્રીહરિ, હું તમારે શરણે આવ્યો છું. સુવ્રત મુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન, આ પ્રમાણે સ્તુતિ કરી નમસ્કાર કરી બે હાથ જોડી શતાનંદ સ્વામી ભગવાન શ્રીહરિની સમીપે ઊભા રહ્યા. તે સમયે ભગવાન શ્રીહરિ પ્રસન્ન થઈ બોલ્યા કે હે મહર્ષિ, હું તમારા ઉપર પ્રસન્ન થયો છું. અત્યારે તમને મનોવાંછિત વરદાન માગવાની ઈચ્છા હોય તે મારી પાસેથી માંગો, તેથી તમારો મનોરથ પૂર્ણ કરીશ, તેમાં કોઈ જાતનો સંશય નથી. તે સમયે ખુશ થયેલા શતાનંદ સ્વામી કહેવા લાગ્યા કે હે સ્વામીન, જો આપ મારા ઉપર પ્રસન્ન થયા હો તો મારો બહુ લાંબા સમયનો મનોરથ છે તે આપ અત્યારે પૂર્ણ કરો. હે જગદગુરુ, હું તમારા ચરિત્રનો ગ્રંથ કરવા ઈચ્છું છું, તો આપ મને તે ગ્રંથની રચના કરવાની આજ્ઞા આપો, કારણ કે તમે જ પૂર્વે પ્રતિજ્ઞા કરેલી છે. તમારા ચરિત્ર ગ્રંથની રચના કરવાથી મારો વિદ્યાભ્યાસનો પરિશ્રમ સફળ થશે. આ પ્રકારની અત્યારે મારી ઈચ્છા વર્તે છે, તેને તમે પૂર્ણ કરો, કારણ કે તમે ભક્તજનોને ઈચ્છિત વરદાન આપો છો. હે રાજન, આ પ્રમાણે ગાઢ પ્રેમ અર્થાત ભક્તિવાળા બુદ્ધિમાન શતાનંદ સ્વામીએ પ્રાર્થના કરીને માંગણી કરી ત્યારે અતિશય પ્રસન્ન થઈને ભગવાન શ્રીહરિ સ્વામી પ્રત્યે કહેવા લાગ્યા કે હે યોગી, તમારી ઈચ્છાનુસાર મારા ચરિત્રના સંદર્ભવાળો ગ્રંથ તમે રચો. હે નિષ્પાપ, જેવા મારા સાંભળેલા તથા પ્રત્યક્ષ સમાધિમાં જોયેલા હોય તેવા ચરિત્રોનું વર્ણન કરો, કારણ કે મારી કૃપાથી તમારી બુદ્ધિમાં ત્રણેકાળનું જ્ઞાન વર્તે છે. તમે સમગ્ર મનુષ્યોના મનમાં રહેલા અભિપ્રાયોને ચોક્કસ જાણી શકશો. તમારાથી અજાણ્યું કંઈ પણ રહેશે નહીં, કારણ કે તમે મને બહુ જ પ્રિય છો, તેથી તમને આ વરદાન આપું છું. હે મુનિ, અમે આ પૃથ્વી પરથી અંતર્ધાન થઈશું ત્યારે તમે રચેલો મારા ચરિત્રના સંદર્ભવાળો ગ્રંથ જ આ લોકમાં મારા આશ્રિત મનુષ્યોને અતિશય આધારરૂપ થશે. તમે પ્રથમ સમગ્ર લોકોના હિતને માટે અમે રચેલી શિક્ષાપત્રીને તત્વપૂર્વક અનુષ્ટોપ છંદવાળા શ્લોકોથી ગ્રંથરૂપે રચો અને તેના ઉપર અર્થદીપિકા ટીકા પણ લખો. ત્યારબાદ અમારા ચરિત્રના સંદર્ભવાળો મહાગ્રંથ સત્સંગી જીવન રચો. હે મુનિ, એકાંત સ્થળમાં બુદ્ધિ સ્થિર થાય છે, તેથી ગોપીનાથજીના મંદિરમાં નિવાસ કરવા યોગ્ય એક ઓરડી રહેલી છે, તેમાં તમે નિવાસ કરો. સુવ્રત મુનિ કહે છે, હે નરાધીપ, આ પ્રમાણે ભગવાન શ્રીહરિએ કહ્યું તેથી શતાનંદ સ્વામી અતિશય પ્રસન્ન થયા ને શ્રીહરિને નમસ્કાર કરી પોતાના નિવાસસ્થાને આવ્યા. ભગવાન શ્રીહરિની આજ્ઞા એ જ શુભ મુહૂર્ત છે એમ જાણીને શતાનંદ મુનિ ગોપીનાથજીના મંદિરમાં રહેલી ઓરડીમાં નિવાસ કરી તે જ ક્ષણે શિક્ષાપત્રીને ગ્રંથ સ્વરૂપે કરવા તત્પર થયા. આ પ્રમાણે શ્રીનારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં શતાનંદ સ્વામીએ ભગવાન શ્રીહરિની સ્તુતિ કરી અને શ્રીહરિએ સ્વામીને વરદાન આપ્યું એ નામે 66મો અધ્યાય પૂર્ણ થયો.